हेलो जय माता जी, जय श्री कृष्ण। तो मित्रों, आजनी स्टोरी शुरू करिए ते पहला जो तमने वीडियो गमे तो लाइक अने शेयर कर देजो, अने चैनल पर जो तमे नवा हो तो चैनल ने सब्सक्राइब कर देजो। तो चलो आजनी वार्ता शुरू करिए। एक सत्य घटना के जे घणा वर्षों पहला बनी गयेली है। माँ बहुचरनो मठ एटले आखा रतनपुर गामनी श्रद्धानो सरवाळो। જ્યારે અહીં માં બહુચરાજીની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારે કંકુ પગલીઓ પડી હતી એવી લોકવાયકા છે। એટલું જ નહીં, નવરાત્રિના નવ દિવસ ચોકમાં દીપમાળવાળી નાનકડી ગરીબીની સ્થાપના થાય, પછી મઢ કોરિયની એક કાળી દેવ ચકલી ઉડતી આવીને ગરબી ઉપર પળ બે પળ બેસીને ઉડી જાય કેડે। ત્યાં ચોકમાં ભક્ત પ્રહલાદ રા નવઘણ વીર અભિમન્યુ જેવા ખેલ ભજવાતા, એમાં મનોરંજન ઉપરાંત હિન્દુસ્તાનનો ભવ્ય ઇતિહાસ ઉગતી પેઢીના માન સપટ પર આવવાનો આશય રહેતો। નવ દિવસ નાનો સૂનો ફાળો થતો। બહુચરાજી મઢની ચાર વીઘાની જમીનનું એક કટકું પણ હતું। ભાલની સૂકી ખેતીમાં કાંઈ વધુ આવક તો ન થાય, પણ જે ભંડોળ ભેગું થાય એ ગામની ઉન્નતિ માટે સર્વનું મતે વપરાય એ હેતુ નાણાં એકઠા થતા। ગામ લોકો નિસ્વાર્થ ભાવે ક્ષમતા અનુસાર સેવા આપતા। આ મઢમાં ભુવાના સ્થાન પર બેચરભાઈ મિસ્ત્રી હતા। આજે માતાજીના ગોખલા સામુ હાથ જોડીને એ કંઈક વિનવણી કરતા હતા। ગામના સાત આઠ જણ પણ મઢમાં સાથે બેઠા હતા ત્યારે ગોખલામાં ચંડાવેલ ફૂલમાંથી કરેણનું એક ફૂલ નીચે પડ્યું કે તરત બેચર મિસ્ત્રી ઊભા થઈ ગયા। લ્યો માતાજીએ રજા આપી છે, આટલું બોલીને કોઈની રાહ જોયા વગર એણે વીરજી મુખીના ગામ ભણી ઉતાવળા ડગલા માંડ્યા। વાત એમ બની હતી કે સવારે બેચર મિસ્ત્રી બહુચરાજી માતાના ખેતરે આંટો ગયા ત્યારે હમીર ત્યાં સેઢાના બાવળ ખીજડિયા અને કેરડાના કોક કોક ફૂમકા કોદાળીથી કાઢતો હતો। બેચર મિસ્ત્રીએ કીધું, અલ્યા હમીરા, એ સેઢાની એધાણી શીધ ખોદે છો ભાઈ? હમીર બોલ્યા, ભુવાજી, સેઢો જ નહીં રહે તો પછી એંધાણીને શું કરવી છે? પણ તને ખોદવાનું કોણે કીધું? ભુવાજી, મને તો વીરજી મુખીએ દાડીએ રાખ્યું છે બાપા, અમે તો ચિઠ્ઠીના ચાકર। વીરજી મુખીનું નામ સાંભળીને બેચર ભુવા આખી વાત પામી ગયા। બે ગામ વચાળે પોણા ગાઉનું અંતર એટલે એકબીજા ગામના શીમ શેઢા દોઢે ચડી ગયેલા। એમ મંદિરનું આ ચાર વીઘાનું કટકું બાજુના ગામના વીરજી મુખીના એક શેઢે હતું। એ કટકું મફતના ભાવે પડાવી લેવા મુખી ઘણીવાર બેચર મિસ્ત્રીને લાલચ આપી ચૂકેલા। ધર્મરાજા જેવા બેચર ભુવા ક્યારેય લાલચમાં ન આવ્યા, ઉડતા એ દરેક વખતે મુખીને સમજાવતા કે મુખી આ ખેતર માથેથી ડોળો હટાવી લ્યો, પણ મુખી તો આંકડાનું માખ્યું વગરનું મધ ગોત્યા કરવાના હેવાયા હતા। એમ આજ જગદંબાનું ખેતર એને ન ધણીયાતું દેખાતું હતું। હમીરાએ દાખરા ખોદવા પડ્યા, મુખીને ભુવા પાસે આવી પગની આંટી ચડાવી કોદાળીને ટેકે ઊભા ઊભા બેચર મિસ્ત્રીને કીધું, ભુવાજી, તમે ને તમારું ગામ અંધારામાં રહ્યું ને લાંબા હાથાળા વીરજી મુખીએ મંદિરનું ખેતર સરકારી ચોપડે એના આ કટકા ભેગું ભેળવી લીધું છે। બેચર મિસ્ત્રીએ નિહાકો નાખ્યો, અલ્યા, એને કોઈ કહે હકે એમ નથી કે રાફડે હાથ ન નખાય। હમીર બોલ્યો, ભૂંદરાને કોણ કે તારા ધૂંધે ગારો, ભુવાજીની ભ્રુકટી ખેંચાણી। ગામમાં આવીને વાત કરી અને માતાજીની રજા લેવા મઢમાં બેઠા ત્યારે ગોખલેથી કરેણનું એક ફૂલ હેઠું ખર્યું
એથી વીરજી મુખીને એક વાર વાત કરવાની માતાજીએ મંજૂરી આપી. એમ સમજી ભુવાજી પોણો ગાંવ ખડે પડખે આવેલા ગામ વીરજી મુખીને ડેલીએ આવીને ઊભા રહ્યા. ડેલીમાં ઢોલીએ બેઠા બેઠા ચાર પાંચ મફત્યા હારીએ ગપાટા મારતા મુખીએ બેચર મિસ્ત્રીને આવેલા જોઈ અઢાસ્ય કર્યું અને પછી મર્મમાં કીધું, આવો બેચર ભુવા આવો. મેં જ હમીરાને કીધું હતું કે ભુવા ખેતર આવે એટલે વાત કાને નાખી દેજે, જેથી ભુવા જે સમજણ કરવા એકાદ આંટો આવી જાય. બેચર ભુવા બોલ્યા, વીરજી મુખી હું સમજણ કરવા નથી આવ્યો, એકવાર સમજાવી જોવાની માતાજી પાસે રજા લઈને આવ્યો છું. કોણ માતાજી? એમ કહી મુખીએ ન ગમે એવા દાંત કાઢ્યા. તો તમે માતાજીને નથી માનતા એમ ને? સીધી વાત છે બેચર ભુવા, હું માનતો હોત તો કટકું ઘડપ કરેત કંઈ? બીક કંઈ નથી, માનતા હોય એને બીક હોય ભુવા, ને હું તો તમને કહું છું, ફદિયા બોલો ફદિયા, તમારી પરજાને કામ લાગશે. આમ કહી મુખીએ અંગૂઠો અને પહેલી આંગળી બે ચાર વાર ઘસીને રૂપિયાનો ઈશારો કર્યો. વીરજી મુખી, મારે વાસ્તવમાં એક દીકરી જ છે, ઈ એ સાસરે સુખી છે, ને દીકરો હોત તોય આવા અણહકના રૂપિયા લઉં ને દીકરાને અધર્મ શીખવાડું એવો નપાવટ હું નથી. ત્યાં બેઠેલા મફતિયાએ ને મુખીએ કીધું, જોયો ને હરિશ્ચંદ્રનો અવતાર? ને ઈ મફતિયાઓ સાથે મુખીએ પણ અહંકાર ભર્યા દાંત કાઢ્યા. બેચર ભુવા નમ્રતાથી બોલ્યા, વીરજી મુખી હાડે જીભડા ગળે કાંઈ, માતાજીનું ખેતર માતાજીને આપી દો, એમાં ભલાઈ છે. ડારો કરતા પહેલાં વિચાર કરજો ભુવા, દિલ્હીની ડોળીએ આ મુખીના ટેરવા અડે છે, એ નહીં ભૂલતા. મુખીએ મૂછે તા દીધું, મૂછ્યું તો ઉંદરડાને મોઢે હોય છે મુખી, મોઢું સંભાળીને બોલજો ભુવા, નકર માન નહીં રહે. માન તો લોકોના મનમાં હોવું જોઈએ મુખી, પદ અને પૈસાને તો બધા ઉપરીએ ઉપરીએ માન આપે. એમ કહી બેચર ભુવાએ બધા મફતિયા સામું જોયું. સૌ વાતની એક વાત ભુવા, કટકો ભૂલી જાજો, એકથી લાખે કટકું પાછું નહીં મળે. જાઓ કોર્ટમાં જઈને મારા કાંડે કડિયું ભીડાવી દેજો, તમારું હાલે તો કડિયુંની કોર્ટ નાની છે. મુખી પણ કંકુ પગલા વાળીની કોર્ટ બહુ મોટી છે હો. સાંભળીને મુખીએ હવે ગરમાટો પકડ્યો, શું કરી લે છે મોટી કોર્ટ? જટ વાહો બતાડો ભુવા, નકર તો ના થવાની થાય. હવે બેચાર મિસ્ત્રીને આંખ્યું લાલ થઈ, અત્યાર સુધી વિનંતી કરતા હતા એ ભુવાના નેણ ખેંચાણા, નસકોરા ફૂલવા માંડ્યા, આંખોમાંથી ક્રોધાશ્રુઓ વહ્યા અને શ્વાસની ધમણનો અવાજ શેષનાગના ફૂંફાળા જેમ સંભળાવા માંડ્યો. બેચાર મિસ્ત્રીનું આવું રૌદ્ર રૂપ જોઈ રહેલા મુખી અને મફતિયાઓની જીભ તાળવે ચોંટી ગઈ. બેચાર મિસ્ત્રીએ દાંત ભીસ્યા, વીરજી મુખી હવે સાંભળો, મારી બધી ભક્તિ ભલે બળીને ભસ્મ થઈ જાય, મારી હવે જવાની વેળા થઈ છે, પણ જે તથ્યમાં મારું મોત થાય એ તથ્ય તારી ડાયરીમાં લખી લેજે. મારા મોતના ત્રણ વર્ષ પૂરા થાય તેથી જ હું તને નાક થઈને દંશ ન મારું તો બેચર મિસ્ત્રી નહીં. ભુવાજી આખા ડોલતા હતા, ક્રોધમાં ધ્રુજતા હતા, અંગારા જેવી આંખોથી ઘડીક મુખી સામું જોઈને ઝડપ ભેર ત્યાંથી ચાલતા થયા. પણ સાતમે ડગલે ઊભા રહ્યા અને એ જ તિખારા જેવી નજરે પાછું વળીને જોયું. મુખી સામું આંગળી ચીંધીને બોલ્યા, વીરજી મુખી તું પોતે એટલો ઝેરીલો છે, એકવાર દંશે તું નહીં મરે, તેથી બે દંશ લાગે તો માનજે કે આ સાપોલ્યું નહીં પણ બેચર મિસ્ત્રી છે. થોડાક જ દિવસોમાં બેચર મિસ્ત્રીએ
દુનિયામાંથી વિદાય લીધી. વીરજી મુખીની ડેલીએ આવીને હમીરાએ સમાચાર આપ્યા. મુખી બાપા, ઓલા બેચર ભુવા તો ગયા ધામમાં. હમીરા, જા તો ઓસરીમાંથી આજનું તારીખિયાનું પાનું ફાડીને લેતો આવજો. હમીરો તારીખિયાનું પાનું ફાડીને લાવ્યો. એમાંથી જોઈને વીરજી મુખીએ પોતાની લાલ પૂંઠાવાળી ખિસ્સા ડાયરીમાં તિથિ લખી અને ઈસવીસન 1932 લખ્યું. પછી ઈ તારીખિયાનું પાનું ત્યાં ડાયરીમાં નિશાની રૂપે મૂકી દીધું. બહુચરવાળું કટકું હવે વીરજી મુખીએ શેરો ખેડીને પોતાના ભેગું ભેળવી દીધું હતું. વખત જાતા શું વાર લાગે, બધા હવે બેચર ભુવાને અને બહુચરવાળા ખેતરને ભૂલી ગયા. એકવાર વીરજી મુખી મેળી ઉપર પાટીવાળા ઉખરાટે ખાટલે સૂતા હતા ને વાહામાં કંઈક વાગ્યું. મુખી બેઠા થઈને પાટીમાં હાથ ફેરવવા ગયા ત્યાં પાટી વચાળેથી નાગ નીકળ્યો અને હાથે બીજો દંશ દીધો ને નાગે તો ખાટલા ઉપર ગુડલું વાળ્યું, કાથરોટ જેવડી ફેણ માંડી. ત્યારે વીરજી મુખીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. એ મને એરું આભળ્યું. મુખી લાકડાનો દાદર ઉતરી ગયા. દેકારો સાંભળીને પડોશી પણ આવી ગયા. મેળી ઉપર ચડીને મોભિયા ઉખેડી ઉપરથી ઊનું ફફડતું પાણી રેડીને પાટીના ખાટલામાં જાણે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલા નાગને મારી નાખ્યો. વીરજી મુખીને આંખો ઘેરાવા માંડી. છોકરાઓએ મુખીને કડ ઉતરાવવા ને કાં તો મોટે દવાખાને લઈ જવા માટે ગાડું જોડ્યું ને માલિયા ગાદલું પાથર્યું. ત્યારે મુખી લોચા વળતી જીભે છોકરાને કીધું, મેળી ઉપરના કબાટમાંથી મારી લાલ પૂંઠાવાળી નાની ડાયરી લઈ આવ, જોઉં. છોકરો સડસડાટ મેળી ઉપરથી એ ડાયરી લઈ આવ્યો. મુખે એંધાણી રૂપે મૂકેલું તારીખિયાનું પાનું હતું એ પેજ જોયું અને પાનું પણ જોયું. ડાયરીમાં લખ્યું હતું, બેચર ભુવાની મૃત્યુ તિથિ માક્ષર વદ છઠ ઈસવીસન 1932. મુખે આજનું તારીખિયાનું પાનું ફાડી લાવવાનું છોકરાને ચીંધ્યું. છોકરો તરત એ લાવ્યો. મુખીએ આજનું પાનું જોયું, માક્ષર વદ છઠ ઈસવીસન 1935. મુખીએ ઘેનમાં ડોલતા ડોલતા આંગળીના 3 વેઢા ગણ્યા અને છોકરાઓને કીધું, ગાડું છોડીને ન નાખો, મને ક્યાંય ન લઈ જતા. પણ કેમ બાપા? મુખીને આંખ્યું ધોળી થઈ ગઈ, ગળામાં સોસ પડ્યો, ઘોઘરો બોલ્યો અને છોકરાના ખોળામાં ઢળી પડ્યા. ત્યારે એટલું બોલી શક્યા, બેચર મિસ્ત્રી. તો મિત્રો, અહીંયા સુધી હતી આજની કંઈક આવી વાર્તા. તો ખરેખર બહુ સરસ વાર્તા હતી. તો તમને કેવી લાગી એ કમેન્ટમાં જણાવજો. સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.